મારું નામ હંસા ગોસ્વામી છે. મારા મિસ્ટરને સ્પાઇનનું ઓપરેશન કરાવ્યું. પહેલાં પણ આ દુખાવો ચાલુ જ હતો. મેં ઘણી બધી જગ્યાએ જઈએ પણ અમને જોવું યોગ્ય લાગ્યું, કોઈ માર્ગદર્શન જ ના મળ્યું. અને પછી અમને જાણકારી મળી કે વેલકર હોસ્પિટલમાં આનું સ્પેશિયલ આમ સારી એવી બધી સર્જરીઓ થયેલી છે અને એ પણ મેં જાણ્યું. પછી અમે અહીંયા ડૉક્ટર ભરત મોદીની મુલાકાત લીધી. પછી ડૉક્ટર કે આમાં કંઈ તમારે જે વસ્તુ છે ને એ મણકાની જ હોવી જોઈએ અને તમે મણકાનો MRI કરાવો. પહેલાં અહીંયા એક્સરે લીધો અને પછી મણકાનો MRI કરાવ્યો. એમાં ચોથા અને પાંચમા મણકાની વચ્ચે ગાદીનો પ્રોબ્લેમ આવ્યો અને ડૉક્ટર એમને સલાહ અને સૂચન આપી કે આ વસ્તુ કરવાથી તમને સારું લાગશે. અને અમે એટલા દુઃખીને એટલા હેરાન થયેલા એટલે મેં તરત જ પછી ડિસિઝન લીધું કે હવે ઓપરેશન કરવું જોઈએ. અને બીજા દિવસે અમે ઓપરેશનની ડેટ લઈ લીધી અને પછી ઓપરેશનને બધું કર્યું. એ પછી તો બીજા દિવસ તો એમને ઊભા કરી અને ચલાવ્યા પણ ખરા અને એટલા ટાઈમ દુખાવો તો એટલો એમને રાહત થઈ ગઈ. અને આટલા જે બ્લડ 2 મહિનાથી જે હેરાન થતા હતા એના કારણે એમને ખૂબ જ રાહત રહી. એટલે હવે અમને એમ લાગે છે કે આ ઓપરેશન અમે જે કરાવ્યું અને ડૉક્ટરે જે અમને સલાહ આપી એના લીધે જ અમારે આ પ્રોબ્લેમ સોલ્વ થયો એવું મને લાગે છે. અને આ જ આના કારણે અત્યારે અમે મોટામાં મોટી વસ્તુના દુખાવાથી અને એમની તકલીફથી અમે અત્યારે બહાર નીકળી ગયા છીએ. અને અત્યારે બીજું કે એનું આ દવાખાનાની એક તો અમને ફેસિલિટી, સ્ટાફ અને ડૉક્ટરનું જે અમારી જોડે બિહેવિયર ડૉક્ટરનું હતું એટલું અમને સારું લાગ્યું. અડધું દુઃખ તો અમારું લગભગ ત્યાં જ જાણે ઓછું થઈ ગયું લાગ્યું. અને અમે તો શું પણ બીજાને બહુ તો સલાહ પણ મને મન થાય છે કે જો વ્યવસ્થિત રીતે આવી વધારે લાંબા વસ્તુથી દુઃખી થતા હોઈએ તો આવા વ્યવસ્થિત ડૉક્ટરમાં દવાખાનાની જો આપણે મુલાકાત લેતા હોઈએ છે તો આપણને ઘણી સારી અને સચોટ સલાહ મળતી હોય છે. એનું તો મારું માનવું પાક્કું છે. વેલકર હોસ્પિટલ એટલે મને તો જાણે એમ જ લાગ્યું કે હું 5-સ્ટાર હોટલમાં જાણે અમે લોકો પહેલાં તો જ્યાં વેલકર નામ ના આપ્યું હોત ને તો એમ જ લાગે જાણે 5-સ્ટાર હોટલમાં રહેવાયા છીએ. અને અંદરનું જે બધી ફેસિલિટી, અંદરનું જે બધું વાતાવરણ, પછી એમનો સ્ટાફ જે એમ સહેજ પણ અમને કોઈ તકલીફ નથી પડી. સહેજ અમને આમ લાગે અને ખાલી અમે બેલ મારીએ કે સહેજ કહીએ તો હાજર થઈ જતા અને અમને એટલું આમ આશ્વાસન એટલું આમ પૂછતા કે કંઈ તકલીફ તો નથી. અને નવી ટેકનોલોજી જાણે વિદેશનું બધું અમે તો એક વખત વિદેશ જઈને આવેલા છીએ, વિદેશના દવાખાના પણ અમે જોયેલા છીએ અને એમ લાગે કે વિદેશ કરતાં જાણે એડવાન્સ હોઈએ તાત્કાલિક આમ સારવાર મળી જાય. વિદેશ જેવી ટેકનોલોજી, એક એક આમ વસ્તુ, એમની સફાઈ એકદમ એટલું ક્લીન નેટ અને ડૉક્ટર પોતે પણ એટલા જાણે ડૉક્ટર છે એવું ના લાગ્યું. તો આમ અમારી સાથે એવી આશ્વાસનથી વાત કરી અને આપણને આમ સજ્જ આમ ટેન્શન પહેલાં તો કરી દીધા. તો ભરત સાહેબ મોદી મને એમ લાગતું આટલા મોટા ડૉક્ટર છે, એમની જોડે અમુક વસ્તુ આપણાથી કહેવાય કે ના કહેવાય એવો સંકોચ અનુભવ એવું થાય. પણ આ ડૉક્ટરને મળ્યા પછી તો મને એટલું એમ થયું કે દુખાવા માટે એક પહેલાં પહેલું માનીએ તો ભગવાન છે અને ભગવાન પછી જો હું માનું તો ડૉક્ટર છે. ભરતભાઈ તો મને એમ થયું કે આપણા એટલા વ્યવસ્થિત રીતે અમને આમ ટીચ કર્યા, એટલું વ્યવસ્થિત રીતે સમજાવે છે એમને. પહેલાં મેં કહ્યું સ્પાઇનનું ઓપરેશન તો ના કરાવાય કે કાલુટીન પ્રોબ્લેમ થાય. પણ એમને કહ્યું કે ઘણા બધા એવું માનતા હોય છે બેન, હું તમને એક બહેન તરીકે હું કહું છું, તમે હજી 15 દિવસ તમે વિચાર કરો અને પછી આવજો એવું હોય તો. મને એવું નથી કે તમે ઓપરેશન અહીંયા કરાવો છો. પણ એમની સલાહ મારો બાબુ ઓસ્ટ્રેલિયાએ છે, એણે પણ મને કહ્યું કે મમ્મી પપ્પા આટલા બધા દુઃખી થાય છે અને મેં જોયેલા છે કે પપ્પા 2 ડગલા પણ જમીન ઉપર પગ મૂકી શકતા નથી. અને હવે કે ઓપરેશન કર્યા પછી પપ્પાના ચહેરા ઉપર જે ખુશી જોઉં છું, જે પપ્પાને આમ પહેલાંના જ્યારે થયું ત્યારના અને અત્યારે અમે કેટલો ફેર લાગે છે. આ ડિસિઝન જો તમે 1.5 મહિના પહેલાં પણ સાચું મળી ગયું હોત, આ વેલકેરમાં આવી ગયા હોત તો અમને તો ખબર જ નથી ને ચલો જાગ્યા ત્યારથી સવાર. એટલે હવે તો અમને એટલી શાંતિ અનુભવાય છે કે અને વેલકેર હોસ્પિટલમાં તો અહીં અમને જાણે એમ જ લાગ્યું કે આમ કોઈ જાતની તકલીફ નહીં. અને હવે ઓપરેશન પણ થઈ ગયું છે અને હવે અમે ખૂબ જ હેપી છીએ અને સારી રીતે બધું ઓપરેશન અને ચાલતા પણ થઈ ગયા છે. હું મનથી ડૉક્ટર ભરત મોદીનો ખૂબ 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 આભાર માનું છું અને થેન્ક યુ કહું છું. અને એમના સ્ટાફને પણ અને હેલ્થકેર હોસ્પિટલનું ખૂબ જ હું આભાર માનું છું કે આજે અમે આ વસ્તુ મોટામાં મોટી વસ્તુમાંથી બહાર આવી ગયા છીએ અને અમે હેપી છીએ. થેન્ક યુ.